નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ. ધાનેરા નગરપાલિકાના પ્રમુખના પતિએ ધાનેરા શિવનગર વિસ્તારની મુલાકાત લીધી. લોકોએ પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી. ચોટીલાના ચામુંડા અતિથિ ગૃહ ખાતે ચામુંડા યુવા ગ્રુપ દ્વારા કોરોના વોરિયર્સ અને પત્રકારોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. ઈડર ખોખાનાથ મહાદેવ કુંડ અને સપ્તેશ્વર મહાદેવ મંદિર માટે પ્રવાસન વિભાગ દ્વારા ફાળવાયેલા 4-4 કરોડની માતબર રકમના કામમાં ગુણવત્તા વગરના જોવા મળે. જામ જોધપુરમાં આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. ધાનેરા નગરપાલિકાના પ્રમુખના પતિએ ધાનેરા શિવનગર વિસ્તારની મુલાકાત લીધી. લોકોએ પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગળું ખાતે સહિત આવેલ આંગણવાડીઓમાં આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ગણવેશનું વિતરણ કાર્યક્રમ યોજાયું, જેમાં આંગણવાડી 3 અને 6માં આવેલ આંગણવાડીના ભૂલકાઓને 2 જોડ ગણવેશ આપવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ સહેલી દ્વારા મતાસન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ સહિત બાળકોને પ્રોટીન આહાર આપી ચોપડા, પેન્સિલ, રબર આપવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા મોદી સમાજ દ્વારા સમાજના નવા હોદ્દેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવી, તો અગાઉના હોદ્દેદારોને સન્માન સાથે વિદાય અપાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આરસોડા ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે 1 ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ મોદીની બેઠકના પરિણામને ગુપકાર ગઠબંધને નિરાશાજનક ગણાવ્યા. આઈટી એક્ટના સેક્શન 66A ઉપયોગ પર SC જે ચાલી રહ્યું છે તે ભયાનક છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અદાણીની નાગરિકતાને લઈને ઉઠાવ્યા સવાલ. રાજ્યમાં 1800 મેટન ઓક્સિજન પેદા કરવાના કેટલા પ્લાન્ટમાંથી કેટલા તૈયાર થયા. સપા સરકારમાં લખનૌ રિવરફ્રન્ટ કૌભાંડમાં સીબીઆઈની 3 રાજ્યમાં રેડ, 42 સ્થળો પર તપાસ. બંગારમાં ફરી લોહિયાર જંગ, બાંકુરામાં ભાજપના ધારાસભ્ય વર્કરો પર હુમલો. ચોવીસ કલાકમાં કોરોનાના 39,796 કેસ પોઝિટિવ, 723 લોકોના મોત. વિકાસ દુબેના FB એકાઉન્ટથી યુપીના IG મોહિત અગ્રવાલને જીવથી મારી નાખવાની ધમકી. અમેરિકન સૈનિક પરત ફરતા જ અફઘાનના અનેક જિલ્લાઓ પર તાલિબાને કર્યો કબજો. હાફિઝ સઈદના ઘર બહાર થયેલા વિસ્ફોટનો આરોપ ભારત પર લાગ્યો. પેટ્રોલની કિંમતમાં ઝીંકાયો વધારો. મુંબઈ ચેન્નાઈમાં 100 રૂપિયાને પાર પેટ્રોલ. આસામ યુપીના રસ્તે 2 મહિનામાં 12 આરોપીઓનું એન્કાઉન્ટર. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.